તમે રુદ્ર છે જેવો જ્યાં જાય ત્યાં સૌના મન સૌના દિલ જીતી લે. આ વખતે ઘણા વર્ષે આવ્યો, મને હતું કે બદલાઈ ગયો હશે, પણ ના, રુદ્ર તો એ જ હતો જેવો અહીંયાથી ગયો હતો ત્યારે. હસવું હસાવવું એ જ એનું કામ. કોઈના ચહેરા પર સહેજ પણ દુઃખ ટકવા નથી. એ ગયો ત્યારે શું કહેતો ગયો ખબર છે? ચાંદનીને થેન્ક્સ કહેવાનું. કહેજો કે એણે મને માન્યતાને લાયક સમજ્યું, તો હવે મારા માટે માન્યતા જેવી છોકરી પણ શોધો. ખરો છે, હા, એ ભાર રાખતો નથી, મેં ભાર રાખવા દેતો પણ નથી. માન્યતા ચાંદનીએ જે કર્યું એ માટે મારે પણ તારી માફી. માં પ્લીઝ તમે આવું ના બોલો. એક શબ્દ, તું મનમાં કઈ નહીં રાખે. ચાંદની સાથે આ બાબતે હું વાત કરીશ, પણ તારા પર એનો કોઈ ભાર નથી જોઈતો. સુપર પ્રોમિસ. પણ તમે પણ ચાંદની ભાભી સાથે વાત કરવામાં કોઈ ભાર નહીં રાખતા. હવે આપણે વાતને વધારે ખેંચવી ન જોઈએ. વાતને પણ ને ભૂખને પણ જમવું છે. મને તો બહુ ભૂખ લાગે છે. પણ માં, હું તો બધું જમવાનું તૈયાર કરીને જ ઉપર આવી છું. જમવાનું તો તૈયાર છે, પણ મારી કંપની. જમજો, હા, શરમાતા નહીં. ભાઈ, મારા જ ઘરમાં મને કોની શરમ? એ હા હો, તમારા ઘરમાં તમને જ આગ્રહ કરી દીધો, એમાં તમે આજે ઓફિસમાંથી જલ્દી આવી ગયા. રુદ્રભાઈ પણ મારા મનમાંથી હજી જતા નહીં, એમને આગ્રહ કરવાની આદત પડી ગઈ હતી. બેન, તમે તો લો. અને તો શરૂ કર. હજુ માથું દુખે છે? હા, બહુ દુખે છે. બીજાને દુખી કરે ને તો એવું જ થાય. મેં શું કર્યું કે તમે મને આમ ટોન્ટ મારો છો? ખોટું પકડાયા પછી પણ એનો સ્વીકાર ન કરવો ને, એ સૌથી મોટો ગુનો છે. સાચી વાત છે મમ્મીની, સોરી કહેવાને બદલે તું તો એવું દેખાડે છે કે જાણે તને કઈ ખબર જ નથી. આપણી વાત થઈ ને રૂમમાં. કેમ ચૂપ થઈ ગયા? તમારી વચ્ચે જે વાત થઈ હોય બોલો ને. એ નહીં બોલી શકે ધનરાજ.
પૃથ્વી જ નહીં, મમ્મી પણ કંઈ નહીં બોલી શકે. ચાંદની, જાહેરમાં માન મર્યાદા જળવાયેલા રહેશે ને તો મને ગમશે. એટલે જ તો ચૂપ છું. મેં તો ક્યાંનું બધાને બધું કહી દીધું હોત. કે આ ઘરમાં મારી સાથે શું શું. તમે કહેતા હો તો આગળ બોલું. એક નજર તો નીચે થઈ ગઈ છે. તું કહેતો હોય તો આગળ બોલું. કે પછી તારે નજર નીચી કરવી છે. હું કહું છું, કહી દો. વાત નીકળી જ છે તો પછી રોકવાની શું કામ. વાત રોકી લીધી એને મારી ખાનદાની સમજ. જમવાનું શરૂ કરો. આ બટેટી પેટની ઊંડી છે, જાણવું પડશે. સાહેબને કોઈ એવી વાત ખબર પડી જાય જેનાથી સાહેબ સીધા રસ્તા ઉપર. ચાંદની ભાભી, એવું તે શું જાણે છે કે માં અને પૃથ્વીભાઈ પણ ચૂપ થઈ ગયા? વાત તો કંઈક છે, પણ શું? ચાંદની, તું ખરેખર સેલ્ફિશ છે. એ તો મને ખબર છે. નવું કઈ કે? જ્યારે વાતનો ટોપિક બીજો હતો ત્યારે તારે વાત કાઢવાની શું જરૂર પડી? જો મને કોઈ જાહેરમાં ન ગમતું કે છે ત્યારે એ વાત આવશે, આવશે ને આવશે, ને બધાની હાજરીમાં આવશે. એનો મતલબ એ કે તું કઈ પણ કરે અને અમારે લોકો ચૂપ રહેવાનું? ના, તૈયારી સાથે રહેવાનું. ચાંદની પણ સામે બોલી શકે. જે સમયે તૈયારી હોય એ સમયે મને કહેવાનું. બસ તારા કશ્યપ ફેમિલીની આવરૂના ધજાગરા થઈ જાય એ તૈયારી રાખવાની. તું છે ને? હા. તું ચૂપ કેમ થઈ ગયો? બસ આમ જ ચૂપ રહે. તું ચૂપ તો હું ચૂપ, હું ચૂપ તો મારી સાથે સાથે તમારા બધાની ચમક અકબર. આના કરતા તો એકલો જ ને તો સારું હોત. ઓ હો હો, શું વાત છે! તારા મોઢામાં પણ જીભ આવી ગઈ. મને ગમે. હવે તું છો. મને ગમે એવું હું શું શું કરું છું? જોતો જા. આ મોટ્યો ભડાકા નાખતો કાં જાય? એ એ આયો. બોલ શું છે? કીધું તો ખરા, ઉપર આવ. નથી આવું મારે. કાં? કામ છે. નવરાને હું કામ? ઉભો રહે, હું જ્યાં આવું છું. નીકળી જઈશ તો મીઠી ઘરમાં નાટક કરશે અને એ રાહ જોવા દે.
ઓલી રૂમમાં જ છે. કેમ? એની થોડી ચોવટું કરવી હતી. કે કઈ વાત કરવાનું કહેશે? એવું તો એને શું ખબર છે કે તારીને માવડીની બેયની નજર નીચી થઈ ગઈ હતી. જો અટાણે વાત કરીને તો એ તારી નજર નીચી થઈ ગઈ. એને એવી તો શું વાત છે? તારે શું છે? ઘરની મોટી છોડી શું ખબર તો હોવી જોઈએ ને. મને કઈ નથી ખબર. અને મીઠી, મારી સાથે આવી બધી વાતો નહીં કરવાની. મારી વાત સાંભળ. મારે કઈ સાંભળવું નથી. ચલ. આના મોઢામાંથી પાંચ્યુંય નીકળવાનું નથી. ઓલીના મોઢામાં જ હાથ નાખવો પડશે. હાલો. હું તમને પછી ફોન કરું. શું કમિન, આ તમારી ઓફિસ નથી? અરે હા બરાબર, ઓફિસમાં તે જે મારું નામ પાડ્યું હતું એ મને સંભળાયું એટલે મને એમ થયું કે મેં બી હું ઓફિસમાં જ છું. અચ્છા, એટલે હવે તમને મારા વિચારો પણ સંભળાવા લાગ્યા એમ? ના, ચહેરો વંચાય છે મને. શું જુઓ છો? એ જ, તારા જીવનમાં કેટલો મોટો ચમત્કાર થયો ને. મારા જેવો હેન્ડસમ તને મળી ગયો. તમે હેન્ડસમ ને હું? એટલે તું પણ મારી સાથે રહી રહીને થોડા દિવસમાં બની જઈશ એકદમ હેન્ડસમ. ધનરાજ. અરે મેં તને મારા જેવી કહી, મારા જેવી છે કોઈ કમી મારામાં? જોજો ધ્યાનથી જો, છે કોઈ કમી? ના, કઈ ના ઘટી. ધનરાજ એક વાત પૂછું. ટેન્શન વાળી છે તો રહેવા દે પ્લીઝ. અરે મજાક કરું છું, પૂછ. પૃથ્વીભાઈ અને ચાંદની ભાભી વચ્ચે એવી કઈ વાત છે જેની એ ધમકી આપે છે? એ વિચાર તો મને પણ આવ્યો, પણ આખા ઘરમાં એવી એક પણ વાત નથી જે કોઈ છુપાવવી પડે. કઈક છે તો ખરા, નહીં તો નહીં તો મમ્મી આવી રીતે ચૂપ તો ન જ બેસે. હું કાલે જ પૃથ્વીભાઈ સાથે વાત કરી લઉં. ના, એ વધારે ટેન્શનમાં આવશે. તમે જલ્દી તમારું કામ પૂરું કરો. પગ દબાવવાનો છે? ના ના, ગળું. હેલો. માં સિવાય આ વાતનો જવાબ બીજું કોઈ નહીં આપે. મારે જ માને પૂછવું પડશે. પણ માં બોલશે કે પછી એ પણ? માં એવી તે કઈ વાત છે કે ભાભીના સામે તમે પણ ચૂપ થઈ ગયા? શું કેવું ને કેટલું કેવું એ મારા મનની વાત છે. મીઠી પાયો કોઈના બાપનું મન અહીં ન હાલે. કેને એવી તે કેવી વાત છે કે ઓલો ઘોઘોઈ તારી સામે ચૂપ થઈ ગયો ને માવડી એ બોલતી બંધ થઈ ગઈ? અત્યારે રહેવા દે, મુહૂર્ત બહુ સારું છે. ભસી નાખ. ના, વાત આપણી વચ્ચે રહેશે એની ખાતરી રાખું ને. સ્મશાને જવું ત્યાં સુધી. વાત સાંભળીને વર્તન નહીં બદલાય એનો ભરોસો આજીવન અકબંધ રાખજો. પૃથ્વી ક્યારે પિતા નહીં બદલી શકે. Thank you.
આજ સુધી કોઈને કહી નહોતી એ વાત હવે ઘરના બધાને ખબર પડી ગઈ. એ પણ ચાંદનીની ભૂલને કારણે. મોટી વહુ થઈને જાહેરમાં શું બોલવું ને કોની હાજરીમાં બોલવું એની થોડી પણ સમજણ વાપરતી નથી. હાલો શારદાબેન, તમારી ગરમા ગરમ કકડતી ફફડતી ચા. તમે બેસો, તમારા માટે હું ચા લઈ આવું. માવડી, આ મોઢું ક્યાં ઉતરેલું છે? શું થયું? શારદાબેન છે ઘરમાં? હા છે ને, આવો આવો. સવાર સવારમાં આવવાનું થયું? શું થયું? તમે આમ કેમ? શારદાબેન, બહુ ખરાબ સમાચાર છે. તમે જે મુદ્રલાબેનને જે રીતના સાથ સહકાર આપ્યો હતો એ મુદ્રલાબેન હવે હયાત નથી. પરમ દિવસે તો ફોન પર એમની સાથે મેં વાત. ક્યારે થયું આ બધું? કાલે રાત્રે તબિયત અચાનક ખરાબ થઈ અને પછી એટેકના કારણે. તો મને ગઈકાલે રાતે જ કેમ વાત ન કરી? અમે પણ બહુ મોડી રાતે પહોંચ્યા. એ સમયે તમને હેરાન ક્યાં કરવા? હશે માં, અને આમ પણ તમે જ હંમેશા કહેતા હો છો ને કે જે આવે છે એ જાય પણ છે. ઉપરવાળા સામે આપણું ક્યારે કંઈ ચાલ્યું છે શારદાબેન? દુઃખી ના થાવ, હવે એની આત્માને શાંતિ મળે એના માટે આપણે પ્રાર્થના કરીએ. ચલો અમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માવડી, જે જાય છે એની વાહે જવાતું નથી.
હૈયે ધરપત રાખ.